नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. હું છું આપની સાથે દેવલ. સમાચારમાં વાત કરીએ તો ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપ સાથે લડશે તો ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડાશે. ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ગઠબંધનમાં ચૂંટણી લડીશું. કોંગ્રેસ અને આપ વચ્ચે બેઠકોની વહેંચણી કરવામાં આવશે. ગુજરાતમાં આપ અને કોંગ્રેસ કરશે गठबंधन. गुजरात की तमाम लोकसभा बैठक पर कांग्रेस चूंटनी नहीं लड़ी सके. महत्वना समाचार सामे आवी रहा छे. इंडिया गठबंधन हेठ चूंटनी लड़वामां आवशे. कांग्रेस अने आम आदमी पार्टी नुं गठबंधन थयुं छे, जेना हेठ चूंटनी लड़वामां आवशे. आप नेता ઈસુદાન ગઢવી नुं निवेदन सामे आवी रह्युं छे. गुजरात की राजनीति मोटा समाचार सामे आवी रह्या छे. आप अने कांग्रेस गठबंधन समाचार सामे आवी रह्या छे. લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપ સાથે લડશે. ઇન્ડિયન ગઠબંધનના નામ હેઠળ આપ અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન, જેનું નામ ઇન્ડિયા આપવામાં આવ્યું છે, જેની હેઠળ ચૂંટણી લડવામાં આવશે. વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ગયા છે. જી મેહુલ, લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન સામે આવી રહ્યું છે, શું છે સમગ્ર વિગત? હા, એ ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે ગુજરાતની અંદર. કારણ કે જે પ્રમાણે જે આટલા સમયથી કોંગ્રેસ, જેને ભાજપની બી ટીમ ગણી રહી હતી, તે બી ટીમ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે કોંગ્રેસ અને આપ જે છે સાથે જે ચૂંટણી લડવાના છે લોકસભા 2024ની. આ મામલે જ્યારે જે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે જાહેરાત કરી છે કે આજે લોકસભા જે માટેની જે ઇલેક્શન જે આવી રહ્યું છે તેને લઈને બંને પક્ષ જે છે તે સાથે મળી અને આજે જે ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે તેઓએ સર્વે પણ શરૂ કરી દીધો છે. કોંગ્રેસ ક્યાં ક્યાં જે વધારે મજબૂતાઈથી જે લડી શકે છે, સાથે સાથે જે આમ આદમી પાર્ટીની ક્યાં મજબૂતાઈ છે તે અંગે પણ અત્યારે સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જે ભાજપ અને ખાસ કરીને એનડીએ જે છે આખું ગઠબંધનની સામે ઇન્ડિયાનું ગઠબંધન છે, આ વિપક્ષનું આખું આખા દેશની અંદર જે ગઠબંધન કરાયેલું છે તેને તેના દ્વારા એનડીએને હરાવવા માટેનો જે પ્રયાસ, અને સાથે જે ગુજરાત રાજ્યની વાત કરવામાં તો 26માંથી 26 જે બેઠકો અત્યારે હાલ ભાજપ પાસે છે, તો આ તેમની અંદર ગાબડું કેવી રીતે પાડી શકાય? કારણ કે ત્રીજી વખત જો ભાજપ પણ પ્રયાસ કર્યો છે કે 26માંથી 26 બેઠકો પર તેમનો વર્ચસ્વ રહે, પરંતુ આની અંદર ગાબડું કેવી રીતે પાડી શકાય? રાજ્યના પ્રશ્નોને લઈને વાચા આપી લોકોના પ્રશ્નો લોકોના ઘર સુધી પહોંચવું, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવા, તમામ જે મુદ્દાઓને લઈને આગામી દિવસોમાં બંને પક્ષ સાથે થઈ શકે છે તેવી વાત જે અત્યારે સામે આવી છે. જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસના આ મામલે હજુ પણ ખબર નથી. કારણ કે કોંગ્રેસના એક પણ નેતાને ઓફિશિયલ આ મામલે કંઈ કશું કહેવામાં આવ્યું નથી, એટલે કે કોંગ્રેસ હાલ જે છે તે આ મામલે કશું કહેવા માટે તૈયાર નથી. પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાએ જે જાહેરાત કરી છે તેને લઈને ગુજરાતના રાજકારણમાં હડકંપ જોવા મળી રહી છે. જી, લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા ગઠબંધનની શું તૈયારીઓ છે, શું રણનીતિ રહેશે? જે પ્રમાણે ઇન્ડિયા અને સાથે વાત કરી એનડીએની જે અલગ અલગ જે બંને જે છે ગઠબંધનો જે સરક બનાવેલા છે, અને ખાસ કરી ઇન્ડિયાની જો વાત કરવામાં તો તમામ જે વિપક્ષના જે નેતાઓ છે તેનું આજે મોટું ગઠબંધન બનાવવામાં આવ્યું છે. એક બેઠક તેઓની પૂર્ણ થઈ ચૂકી છે. બીજી બેઠક છે તે આગામી 31 ઓગસ્ટની અંદર મુંબઈ ખાતે 2 દિવસની જે બેઠક થવાની શક્યતા છે તેની તૈયારીઓ પણ અત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે. એટલે બીજી બેઠક થશે, ત્યારબાદ ત્રીજી બેઠક જે છે તે પણ થવાની છે. એટલે કે હવે જે ઇન્ડિયા જે છે તે એનડીએને હરાવવા માટે જે તૈયારીઓ કરી રહી છે અને રણનીતિ પણ બનાવી રહી છે. તમામ જે મોટા નેતાઓ છે તે અંદર જોડાઈ રહ્યા છે, અને સાથે સૌથી મહત્વની વાત કે એનડીએ 400થી પણ વધારે સીટનો આ વખતે લક્ષ્યાંક મૂક્યો છે કે 400થી વધારે સીટો તેઓની આવશે. તો આ 400 સીટો ના આવે અને સાથે ઇન્ડિયા મજબૂતાઈથી એનડીએનો સામનો કરે તેવી રણનીતિ હાલ આ બેઠકોની અંદર ચર્ચા રહી છે. જી જી મેહુલ, સમગ્ર વિગત આપવા બદલ આભાર. મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે. ગુજરાતની રાજનીતિની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે. આગામી લોકસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન, જેનું નામ ઇન્ડિયા આપવામાં આવ્યું છે, તે સાથે મળીને ચૂંટણી લડશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડશે. આપ નેતા ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે, જેની અંદર તેમણે જણાવ્યું છે કે આગામી ચૂંટણીની અંદર ઇન્ડિયા ગઠબંધન, જેની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ગઠબંધન છે, તે ચૂંટણી લડશે. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર છે.
चूंटणी लड़वा पाछळनुं गठबंधन करवा पाछळनुं कारण ए छे के जे 26-26 सीट अत्यारे गुजरातनी भाजप पासे छे तेमां गाबड़ू पाड़वानो इरादो छे जेने लईने आ गठबंधन रचवामां आव्युं छे। महत्वना समाचार सामे आवी रह्या छे। गुजरातनी राजनीतिना सौथी मोटा समाचार सामे आवी रह्या छे। इंडिया गठबंधन हेठळ चूंटणी लड़वामां आवशे जेनी अंदर आ गठबंधननी अंदर आम आदमी पार्टी अने कोंग्रेस शामिल हशे। तो आप नेता ईशुदान गढ़वी आ निवेदन आप्युं छे। महत्वना समाचार सामे आवी रह्या छे। गुजरातनी राजनीतिना सौथी मोटा समाचार छे। राजकोटमां आतंकीओ झड़पाया बाद पोलीसने कड़क सूचना आपवामां आवी रही छे। तमाम बंगाळी कारीगरोनी यादी तैयार करवा माटे सूचना आपवामां आवी छे, तेमज विविध एसोसिएशननो संपर्क करीने ओळखपत्र एकत्रित करवा माटे पण पोलीसने सूचना आपवामां आवी छे। सोनी बजारमांथी झड़पायेला आतंकीओनो वेपारी पासे कोई डेटा हता ज नहीं, जेथी हवे पोलीसने तेमज वेपारीओने कड़क सूचना आपवामां आवी रही छे। त्यारे पोलीसने सतर्क रही अने राज्यना तमाम परप्रांतीयोनो डेटा एकत्रित करवा माटे सूचना आपवामां आवी छे। महत्वना समाचार सामे आवी रह्या छे। सूरतथी सूरतनी अंदर गत दिवसोनी अंदर जे त्रण आतंकीओ पकड़ाया हता, जे बंगाळना हता अने जेमनो अलकायदा साथे कॉन्टेक्ट हतो, ते आतंकीओने लईने अत्यारे तंत्र हरकतमां आव्युं छे। अत्यारे राजकोटनी जे पोलीस छे ते तमाम बंगाळी कारीगरोनी यादी तैयार करवा माटे जई रही छे, साथे ज તેમના જે ડોક્યુમેન્ટ્સ હોય છે તે પણ તૈયાર કરવા માટે જઈ રહી છે। સાથે જ ગુજરાતની અંદર તમામ જે પરપ્રાંતીય લોકો હોય છે તેમના પણ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર હરકતમાં આવ્યું છે, કારણ કે જે ત્રણ આતંકીઓ રાજકોટની અંદર પકડાયા હતા અલકાયદા સાથે તેમનું કનેક્ટ હોવાની વાત સામે આવી રહી હતી, ત્યારબાદ અત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે। વિવિધ એસોસિએશનનો સંપર્ક કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટની સોની બજારમાંથી જે ત્રણ આતંકીઓ ઝડપાયા હતા તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા સત્ય મંસોરા જોડાઈ ગયા છે। જી સત્યમ, રાજકોટની અંદર જે ત્રણ આતંકીઓ ઝડપાયા હતા ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે, શું છે સમગ્ર વિગતો? જે ચોક્કસથી રાજકોટના સોની બજારમાંથી થોડા દિવસ પહેલા એટીએસ દ્વારા જે ત્રણ સંદિગ્ધ આતંકીઓને ઝડપી પાડ્યા છે તે બાદ હવે પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। એક તરફ ત્રણેય જે સંદિગ્ધ આતંકીઓ છે કે તેના 14 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ તમામ જે આરોપીઓ છે કે તેને એટીએસ પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા, સાથોસાથ તેમના જે બેંક એકાઉન્ટ છે કે તે પણ તપાસવામાં આવ્યું છે, શું કોઈ વિદેશી ફંડ એટલે કે ટ્રાન્સફર કરવામાં નથી આવ્યું તે પણ દિશામાં તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ રાજકોટ પોલીસ છે કે તેમને પણ સોની બજાર વિસ્તારમાં આવેલ જે નાના મોટી જે જ્વેલરીની જે દુકાનો છે કે ત્યાં કામ કરતા બંગાળી કારીગરોના જે દસ્તાવેજો જે ડોક્યુમેન્ટો આધાર કાર્ડો સહિતની જે દસ્તાવેજો છે કે તે તપાસણી કરી હતી। આ તરફ રાજ્યમાં જે રાજ્ય સરકાર દ્વારા પણ જે રાજ્યની જે પોલીસ છે ગુજરાત રાજ્યની કે તેમને પણ એક સૂચના આપવામાં આવી છે કે રાજ્યમાં જેટલા પણ બંગાળી કારીગરો કામ કરતા હોય તેમની તપાસ છે તે કરવામાં આવે, તેઓનું બેકગ્રાઉન્ડ છે કે તે તપાસવામાં આવે, સાથોસાથ તેમના જે દસ્તાવેજો છે આધાર કાર્ડ સહિતના જે દસ્તાવેજો તે પણ ચકાસવામાં આવે, કારણ કે આ ત્રણેય જે આતંકીઓ છે કે તે પોતાનું નામ બદલાવીને અહીંયા જે બંગાળી કારીગર તરીકે કામ કરતા હતા અને કારીગરના ઓથા હેઠળ આ જે અલકાયદાનો જે ફેલાવો છે કે તે કરી રહ્યા હતા, ત્યારે અન્ય કોઈ આ ઘટના ન બને, અન્ય કોઈ કારીગર આ પ્રકારનો નથી તે દિશા તરફ પણ પોલીસ છે કે તેમને તપાસ હાથ ધરી છે અને રાજ્ય સરકાર છે રાજ્ય જિલ્લા રાજ્ય પોલીસ વડા છે કે તેમને પણ સૂચના આપી છે તમામ રાજ્યની જે રાજ્ય ગુજરાત રાજ્યની તમામ જિલ્લા તાલુકાઓની જે પોલીસ છે કે જેટલા બંગાળી કારીગરો કામ કરતા હોય કે તેના દસ્તાવેજો છે કે તે ચકાસવામાં આવે છે। જે સત્યમ, સમગ્ર વિગત આપવા બદલ આભાર। રાજકોટની સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની અંદર ગત દિવસોમાં જે ત્રણ આતંકીઓ ઝડપાયા હતા, સોની બજારના ત્રણ આતંકીઓ ઝડપાયા હતા, ત્યારબાદ અત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે। પોલીસ દ્વારા તમામ પરપ્રાંતીય કારીગરોનો ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। છાણી ટીપી 13 યોગીનગર અને ગેસ ગળતરનું થયું હતું। કોન્ટ્રાક્ટરને કારણે બે કર્મચારીના જીવ જોખમમાં મુકાયા હતા, તો ગેસ લાઇન રિપેરિંગ કરવા ગયેલ બે કર્મચારી દાઝ્યા હતા। ગેસની લાઇનમાં બ્લોવર મારતા ધડાકા સાથે આગ લાગી હતી અને આગની લપેટમાં આવતા બે કર્મચારીના જીવ જોખમમાં મુકાયા હતા। દિલીપ ભૂરિયા અને અમિતસિંહ નામના કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।
ત્યારે બંને કર્મીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરાની અંદર ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને બે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે। કોન્ટ્રાક્ટરને કારણે બે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે। મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। લાઈન રિપેરિંગ કરવા ગયેલ બે કર્મચારીઓ દાઝ્યા છે। બ્લોઅર મારતા આગ ફાટી નીકળી હતી ને જેની અંદર બે કર્મચારીઓ ફાટે દાઝ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી। વડોદરાની અંદર ગેસ લિમિટેડની ગંભીર બેદરકારીને કારણોસર બે કર્મચારીઓ દાઝ્યા છે। વડોદરા ટીપી 13 છાનીના યોગીનગર સોસાયટીમાં ગેસની લાઇનમાં ભંગાણ હતું। ગેસની લાઇન ચોકઅપ થઈ ગઈ હતી અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તક્ષ કન્સ્ટ્રક્શનને 4.5 કરોડ રૂપિયા ખર્ચનો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવાનો આવ્યો છે, પરંતુ તક્ષ કન્સ્ટ્રક્શનની બેદરકારીના કારણે બે કર્મચારીઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં દાઝ્યા છે અને એમાંનો એક અમિત સિંહનું તો 6 મહિના પછી લગ્ન છે અને હાલ જે રીતના માહિતી મળી રહી છે એ રીતના કોન્ટ્રાક્ટર તક્ષ કન્સ્ટ્રક્શને જે બે કર્મચારીઓ દાઝ્યા છે એમને બીવડાવ્યા છે, ધમકાવ્યા છે અને મીડિયાને નિવેદન આપવામાં માટે પણ રોક્યા છે। આ સમગ્ર બાબતે આપણી સાથે વાત કરવા વડોદરા મહાનગરપાલિકાના મેયર નિલેશ રાઠોડ છે, આપણે એમની સાથે વાત કરીશું। નિલેશભાઈ, તક્ષ કન્સ્ટ્રક્શનના કર્મચારીઓ દાઝ્યા છે અને હાલ જે રીતના તક્ષ કન્સ્ટ્રક્શનનું વલણ રહ્યું છે એની બેદરકારીના કારણે જ જે પ્રાથમિક માહિતી મળી રહી છે પ્રમાણે આ બે વ્યક્તિઓ દાઝ્યા છે, શું પગલાં લેશો? જે ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું એ ભંગાણ રિપેર કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની જ હોય છે। કોન્ટ્રાક્ટરે કાળજીપૂર્વક કામ નહીં કરવાના કારણે પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે કે એમના કર્મચારીઓ દાઝ્યા છે। અમે તપાસ કરતાં અમને 10-15% બંધ થયેલા છે કર્મચારીઓ, પણ છતાં બી અમે ગેસ લિમિટેડને સૂચના આપી છે કે આની પૂરેપૂરી વિગત અને જે કોઈ બી આમાં નિષ્કાળજી રહી હોય કોન્ટ્રાક્ટરની તો ચોક્કસ અમને જાણ કરીને આગળ જે કંઈ બી કાર્યવાહી કરવાની છે આપણને જાણ કરીશું। નિલેશભાઈ, મહત્વની બાબત એ પણ છે કે આ ગેસની લાઇનમાં ભંગાણ એટલે જ થયું કે ત્યાં આગળ પાણીની લાઇન લીકેજ થઈ હતી, હાલ પણ ત્યાં આગળ બોરિંગનું કામ ચાલુ છે ને ત્યાંની નીચેથી જ ગેસની લાઇન પસાર થઈ રહી છે, તો શું આ બોરિંગ કરનારા સામે પણ પગલાં લેશો ખરા? રિપોર્ટ મંગાવ્યો છે, આખો રિપોર્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવી જાય પછી હું આપને કશું બી કહી શકું। આ તો વડોદરા મહાનગરપાલિકાના મેયર, રિપોર્ટ આવશે પછી પગલાં લેશે, પરંતુ મહત્વની બાબત એ છે કે હાલ પણ ત્યાં બોરિંગનું કામ ચાલુ છે અને વડોદરા ગેસ લિમિટેડનો કોઈ પણ અધિકારી નિવેદન કરવા તૈયાર નથી, એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીને કોન્ટ્રાક્ટરની મિલીભગત ફરીથી સામે આવી રહી છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને લઈને બે કર્મચારીઓને આગમાં દાઝ્યા છે। ગાંધીનગરમાં ધોળાકુવા મંદિર ખાતે ફાયરની ટીમને તૈનાત કરવામાં આવી છે। સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે અધિક માસને લઈને ભક્તોને સ્નાન માટે નદીમાં નહાવા ન જવા દેવા માટે ટીમોને તૈનાત કરાઈ છે। નદીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફાયર વિભાગની ગાડી અને તરવૈયા સાથે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદની અંદર સાબરમતી નદી બે કાંઠે અત્યારે વહી રહી છે ત્યારે ફાયર વિભાગની ટીમોને તૈનાત કરવામાં આવી છે, કારણ કે અધિક માસ ચાલી રહ્યો છે જેની અંદર ભક્તો નદીની અંદર નાહવા ન જાય તેની તકેદારી રાખવા માટે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે, સાથે જ તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ગાંધીનગરના ધોળાકુવા મંદિર પાસે ફાયરની ટીમ તૈનાત કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નદીમાં ભક્તોને સ્નાન માટે રોકવા માટે ટીમ તૈનાત કરવામાં આવી છે, તરવૈયાઓની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગની અને તરવૈયાઓની ટીમ તૈનાત કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરના ધોળાકુવા મંદિર પાસે
अधिक मास होवाने कारणोसर भक्तोनी भीड़ उमटी छे, त्यारे भक्तो अधिक मास नी अंदर नदीमां नहावा न जाय ते माटे फायर विभागनी टीम तैनात करवामां आवी छे। कोई अनिच्छनीय घटना न बने ते माटे तकेदारीना पगला स्वरूपे फायर विभागनी टीम तैनात करवामां आवी छे, साथे तरवैयाओनी टीम पण तैनात करवामां आवी छे। महत्वना समाचार सामे आवी रह्या छे गांधीनगर थी। गांधीनगर नी अंदर साबरमती नदी अत्यारे बे कांठे वही रही छे। વધુ વિગત સાથે સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે। જી વિરેન, ગાંધીનગરની અંદર ધોળાકુવા મંદિરની પાસે ફાયર વિભાગની ટીમ તહેનાત કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? જે ચોક્કસ ધોળાકુવા મંદિર પાસે જે નદીનો પટ છે ત્યાં આગળ ફાયરની ટીમ તહેનાત કરવામાં આવી છે। હાલ વધુ વરસાદને કારણે જે સંત સરોવર છે તે ડેમના પણ 2-3 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈને સાબરમતી નદી બંને કાંઠે વહી રહી છે અને હાલ અધિક માસ ચાલી રહ્યો છે। અધિક માસમાં લોકો જે નદી કિનારે નહાવા આવતા હોય છે તેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને જે નદીમાં નહાવા પડતા હોય તે લોકોને રોકવા માટે હાલ ફાયરની ટીમ તૈનાત કરવામાં આવી છે। તરવૈયાઓ સાથે આ ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને। જી જી વિરેન, સમગ્ર વિગત આપવા બદલ આભાર। गांधीनगर थी समाचार सामे आवी रह्या छे। गांधीनगर ना धोळाकुवा मंदिर पासे भक्तोनी भीड़ उमटी छे, जेने लईने फायर विभागनी टीम तैनात करवामां आवी छे, कारण के अधिक मासने लईने भक्तो नदीनी अंदर नहावा न जाय तेनी तकेदारीना रूपे पगला लेवामां आव्या छे अने फायर विभागनी टीम साथे तरवैयाओनी टीम तैनात करवामां आवी छे। महत्वना समाचार सामे आवी रह्या छे। સુરતમાં સ્ટંટબાજીના એક બાદ એક વિડીયો વાયરલ। ખુલ્લી જીપમાં બે યુવકો સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે। જીપની આગળ બોનેટ પર ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે યુવાન, તો સરથાણા પોલીસે વિડીયો બાબતે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। 3 મહિના પહેલા વિડીયો બનાવ્યો હોવાનું અનુમાન છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતની અંદર સ્ટંટબાજી કરતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, સુરતની અંદર સ્ટંટબાજી કરતો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, થી સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત પોલીસ દ્વારા સ્ટંટબાજો સામે તવાય બોલાવવામાં આવી રહી છે। જે પ્રકારે સુરત શહેરમાંથી સ્ટંટબાજી કરતા જે વિડીયો સામે આવે છે તેને લઈને પોલીસ હાલ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરતના સરથાણા વિસ્તારમાં આજથી 3 મહિના પહેલા એક કારનો વિડીયો જે છે તે સ્ટંટબાજી કરતો વાયરલ થયો હતો, જેમાં બે યુવકો કારના બોનેટ પર ડાન્સ કરી રહ્યા હતા। આ વિડીયો સામે આવતાની સાથે જ સરથાણા પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બંનેની ધરપકડ કરી હતી। મહત્વનું કહી શકાય કે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી જે વાયરલ વિડીયા થયા છે તે વિડીયોની પુષ્ટિ કરી અને તે વિડીયોમાં દેખાનાર ઈસમોને સ્ટંટબાજી કરતા ઈસમો જે છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેરના મોટા ભાગના જે કિસ્સાઓ છે જે નબીરાઓ આ બાઇકના સ્ટંટ કરતા હોય છે તેમના પિતા સામે પણ પોલીસ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે। એટલે કે બાપ બેટા બંને સામે, એટલે કે પિતા અને પુત્ર સામે ફરિયાદ કરવામાં આવી રહી છે, જેથી કરીને કહી શકાય કે આગામી સમયમાં વાલીઓ જે છે તે પોતાના બાળકોનું ધ્યાન રાખે અને આ પ્રકારના સ્ટંટ જે કરી રહ્યા છે તે સ્ટંટ ના કરે, તે માટે દાખલો બેસાડવા માટે થઈ અને આ રીતની કામગીરી જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે કહી શકાય કે સુરતના સરથાણા વિસ્તારમાં જે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો વાયરલને પગલે પોલીસે તેમાં તાત્કાલિક કામગીરી દાખવી હતી અને બંને વ્યક્તિઓની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે 3 મહિના જૂનો આ વિડીયો હતો, એટલે સ્પષ્ટ કહી શકાય કે હાલ સુરત પોલીસ એક્શન મોડમાં છે। સ્ટંટબાજો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને સ્ટંટબાજો સામે લાલ આંખ કરી હોય તે પ્રકારના માહોલ અત્યારે જોવા મળેલો છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટંટબાજી કરતા લોકો સામે અગાઉ પણ તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે ફરી એક વખત સુરતના સરથાણા વિસ્તારમાં જે આ સ્ટંટબાજીનો વિડીયો વાયરલ થયો હતો તે વાયરલ વિડીયોને પગલે પોલીસે તાત્કાલિક અસરથી કામગીરી દાખવી હતી અને કહી શકાય કે આ વિડીયો 3 મહિના જૂનો છે, પરંતુ તેમણે તાત્કાલિક કામગીરી કરી અને બંને યુવકોની ધરપકડ કરી અને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સુરત પોલીસ કમિશનર પણ આવા સ્ટંટબાજોને ક્યાંક ને ક્યાંક સાવરી ન રહ્યા હોય તે પ્રકારે કહી શકાય કે કોઈ પણ લોકો આવા સ્ટંટબાજોને સાવરી રહ્યા હોય તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ હતી, તેને પગલે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પણ
पुलिस ने जणावा आव्युं छे के स्टंटबाजी करता तमाम एवा ईसमो जे छे तेमनी सामे कड़क कार्यवाही करवामां आवे। जी जी दिवेश, समग्र विगत आपवा बदल आभार। भावनगर में सर्टी होस्पिटल की घोर बेदरकारी सामे आवी छे। शहर की सर्टी होस्पिटल खाते निर्मल नगर नो एक युवान सारवार लेवा माटे आवेल हतो, त्यारे सारवार नहीं मळता होस्पिटल ना विश्राम गृह में रात्रे सूई गयो हतो। रात्रे कोई कारणोसर युवान नु मृत्यु थयु हतु, त्यारे होस्पिटल में रखड़ता कूतरा द्वारा मृतक युवान नो चेहरो फाड़ी खाधो हतो। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરની સર્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી રહી છે, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસ જણાવી દઉં તો ભાવનગર સરની જે સર્ટી હોસ્પિટલ છે, જ્યાં આગળ ભાવનગર જિલ્લા સહિત કહી શકાય કે અમરેલી, ગારિયાધાર, રાજુલા, મહુવા, તળાજા જેવા અનેક જગ્યાએથી લોકો સારવાર લેવા માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ આવતા હોય છે, પરંતુ સર્ટી હોસ્પિટલની ફરી એક વખત જે ઘોર બેદરકારી છે તે સામે આવી છે। વાત કરું તો ભાવનગર શહેરના નિર્મલનગરમાં રહેતા સુરેશભાઈ નામનો જે યુવક છે, એ ગત 3 તારીખે ભાવનગર સર્ટી હોસ્પિટલે બીમારીને લઈને સારવાર માટે આવ્યો હતો, ત્યારબાદ સારવાર નહીં મળતા તે અહીંયા આગળ જે વિશ્રામ ગૃહ છે, હું દેખાડવા માંગીશ કે આ વિશ્રામ ગૃહ છે, ત્યાં આગળ તે સૂતેલો હતો, ત્યારે રાત્રે કોઈ કારણોસર તે મૃત્યુ પામ્યો હતો, પરંતુ તે મૃત્યુ પામ્યા બાદ જે રીતના ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર રખડતા કૂતરાનો જે ત્રાસ છે તે અવારનવાર વિડીયો મારફતે વાયરલ થતા સામે આવ્યો હતો, તે રખડતા કૂતરાએ તેનું મોઢું છે તે આખું મોઢું ફાડી ખાધું હતું, અને સવારે જે સુરેશભાઈની બોડી છે તે ધ્યાને આવી હતી। હજી આવી ઘટના બની તેમ છતાં પણ જે સર્ટી હોસ્પિટલના કૂતરા છે તે રખડતા નજરે ચડે છે। એ યાદ તો કે સર્ટી હોસ્પિટલની અંદર લોકો સારવાર લેવા આવતા હોય છે, પરંતુ કૂતરાઓનું રાજ અહીંયા થતું હોય એવું દેખાઈ આવે છે। જો આ કૂતરા છે તે કોઈ નવજાત બાળક કે કોઈ બાળકને ઉપાડી જાય તો જવાબદારી કોણ, આવા અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે તંત્ર દ્વારા જ્યારે તંત્રને પૂછવામાં આવે છે સર્ટી હોસ્પિટલની અંદર, આરએમઓના દ્વારા પૂછવામાં આવે છે, તો આરએમઓ દ્વારા, સુપરિન્ટેન્ડન્ટ દ્વારા કોઈ પણ જાતનું બયાનબાજી કે કોઈ પણ જાતનું મીડિયાને ઇન્ટરવ્યૂ નહીં આપવું તેવું સૂચન કર્યું હતું, તેમજ લાંબા સમયથી સુપરિન્ટેન્ડન્ટ છે તે અનેક પ્રશ્ન છે તેના જવાબ પણ નથી આપી રહ્યા। ભાવનગર સર્ટી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ બ્રહ્મ ભટ્ટ છે તે લાંબા સમયથી કોઈ કારણોસર રજા ઉપર છે, પરંતુ હોસ્પિટલની અંદર જે ચાર્જમાં હોય છે, જે આરએમઓ ચાર્જમાં હોય છે, તે આરએમઓ પણ કોઈ પણ જાતના નિવેદનો નથી આપી રહ્યા। અવારનવાર આવી જે ઘટનાઓ સામે આવે છે, તેમ છતાંય હોસ્પિટલ પ્રશાસન છે તે કોઈ પણ જાતની જે કામગીરી છે તે નથી કરી, કોઈ પણ જાતની જે ગંભીરતા લેવાની હોય છે તે નથી લીધી, હોસ્પિટલની આ જે ઘોર બેદરકારી છે તે ફરી એક વખત સામે આવી છે, જેની અંદર યુવાન કોઈ કારણોસર મૃત્યુ પામ્યો, પરંતુ મૃતક યુવાનનું જે મોઢું છે તે આખું કૂતરાઓ દ્વારા ફાડી ખાધવામાં આવ્યું, તેમ છતાંય પણ કોઈ પણ જાતની સિક્યુરિટીના જો અભાવ છે તે આ સીધું દર્શાવી રહ્યું છે। ત્યારે પ્રશાસન પોતાની જવાબદારી ક્યારે નિભાવશે, ક્યારે હોસ્પિટલ પ્રશાસન પોતાની જે ગંભીરતા છે આવી ઘટનાને લઈને તે નિભાવશે, તેમજ જે કહી શકાય કે આવા જે અનેક પ્રશ્નો ઉભે છે તેના જવાબ દેવા માટે અધિકારીઓ ક્યારે સામે આવશે? જી જી હિરેન, સમગ્ર વિગત આપવા બદલ આભાર। રાજ્યમાં આઈ ફ્લુ વાયરસે ભરડો લીધો છે, જ્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દરરોજના 300 થી 350 કેસ નોંધાઈ રહ્યા છે। આંખ આવવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગત એક મહિનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 9,000 જેટલા દર્દીઓ નોંધાયા છે। વધુ વિગત સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે। જી અમાર, આઈ ફ્લુના કેસ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વધારો થઈ રહ્યો છે, શું છે સમગ્ર વિગત? હા બિલકુલ, જે રીતે હાલ ચોમાસાની ઋતુ છે અને ભેજવાળો જે વાતાવરણ હોવાથી આઈ ફ્લુના જે કેસ છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ્યની અંદર પણ, જ્યાં જુઓ ત્યાં જે આંખ આવવાના કેસોમાં વધારો થયો છે, ત્યારે
છેલ્લા એક મહિનાથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ આ કેસના દર્દીઓમાં છે તે વધારો થયો છે. ખાસ કરીને એક મહિનાની અંદર 9000 જેટલા દર્દીઓ છે તે નોંધાયા છે અને દરરોજના 300 જેટલા દર્દીઓ છે તે ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. એટલે કે જે રીતે આજે આ ફ્લુ જે રોગ છે તે વકરી નીકળ્યો છે અને જે ચેપી રોગ હોવાથી એકબીજાને પણ આ રોગ છે તે લાગે છે અને જેના કારણે આ લોકોની સંખ્યામાં છે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલ સિવિલ હોસ્પિટલની અંદર આંખો બતાવવા માટે જે દર્દીઓની છે તે લાઈનો લાગી છે. બીજી તરફ જે રીતે તબીબો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે જે ટીપા નાખવામાં આવે છે તે ટીપા અરસપરસમાં છે તે ન નાખવા જોઈએ, તબીબને બતાવીને જ તેનો ઈલાજ કરાવવો જોઈએ. કારણ કે આંખનો જે પ્રશ્ન છે ને તેમાં કોઈ ગંભીર પ્રશ્ન ન પેદા થાય તેના માટે તબીબને બતાવીને તેની જે ટ્રીટમેન્ટ લેવી જોઈએ તેવી પણ છે તે તબીબ દ્વારા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં હાલ આજે આંખ બતાવવા માટેની લાઈનો લાગી છે. લોકોને છે સાવચેતીના પગલા લેવા પણ અપીલ કરાઈ રહી છે. સેનિટાઈઝરનો હાથમાં ઉપયોગ કરીને અને આંખને અડડ ન કરવું, આંખમાં વધારે રૂમાલ ન અડાડવું જેવા જે સૂચનો છે તે પણ તબીબો દ્વારા કરવામાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલની અંદર સતત જે આઈ ફ્લુના કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે. જી જી અમાર સમગ્ર વિગત આપવા બદલ આભાર. અત્યારે સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.